सत्ता पक्ष में बैठेला माणसो छे, गांधीजी कोई नेता नता, कशु नता, एक सामान्य माणस हता। એ પોતે એમણે જીવ જો એવા જીવાજાત એવી વેલફેર ફેમિલીથી એ બિલોંગ કરતા હતા કે એમણે જો વિચાર્યું હોત તો આ જીવનમાં એ કેટલો આનંદથી આજે જે મોટા મોટા અધિકારીઓ છે, ગાડીઓમાં ફરે છે, એમની પણ એટલી તાકાત હતી, એટલી ફેમિલી એવી ફેમિલીથી એ બિલોંગ કરતા હતા, તો પણ એ બધું છોડીને સાદગીપૂર્ણ એ જીવન જીવ્યા અને આ જે અન્યાયી કોંગ્રેસ સરકાર હતી એમને બગાડ્યા। પણ આ દુઃખદની વાત છે કે એ જ ધરતી ઉપર જન્મેલા જેમને સ્વતંત્રતા મળી છે એ બધાને ગુલામ બનાવી રહ્યા છે। તમે જે સત્તા પક્ષ પર બેઠા છો આજે તમારા મોઢા ઉપર લોકો તમને ગાળો આપી રહ્યા છે, વિડીયોમાં દેખાડવામાં આવે છે, યુટ્યુબમાં દેખાડવામાં છે, પછી એને બીપ બીપ કરીને તમારી ઇજ્જત કેટલી છે તમે જોઈ લો। જે માણસ આજે અમારા વચ્ચે નથી તો પણ એમની યાદમાં તમે પોતે ઝાડુ લઈને નીકળો છો, તો તમે પણ એવા કામ કરો ને કે કાલ તમે મરી જાઓ તો લોકો તમને યાદ કરે કે તમે પણ એવા હતા। આજે બધા માણસ આ ધરતી ઉપર મરવાના જ છે એક દિવસ, પણ પોતાના કર્મો તો એવા કરો કે આ દુનિયા યાદ કરે તમને। આજે તમે શિક્ષક જેવું પદને પણ તમે મૂક્યું નથી ખૂણે। આજે શિક્ષકોની એક જ વસ્તુ છે, એક જ માંગ છે કે તમે કાયમી ભરતી કરો। આજે નિજીકરણનું જે પાપ તમે જે કરી રહ્યા છો એને બંધ કરો। જે ઢોંગ રચી રહ્યા છો મેરે કોંગ્રેસ ભાઈઓને, યુવાઓ કો અવસર નહીં દિયા, આપને ઇતના જ્યાદા અવસર દે દિયા, ઇતના જ્યાદા અવસર દે દિયા હૈ કે હમ આંદોલનકારી ભી બન ગયે। અબ હમકો યે ભી પતા ચલ ચુકા હૈ કે એક શિક્ષક જો હૈ વો એક આંદોલન કરને કી ભી ક્ષમતા હમારે અંદર, તો ઓર ક્ષમતાએ મત ચેક કરીએ, આપસે મહેરબાની હૈ, આપ જીતની ભી જલ્દી હમારી કાયમી ભરતી કરીએ, શિક્ષણ કે સાથ મત ખિલવાડ કરીએ, યે દેશ કા સવાલ હૈ, આપ અપની તિજોરિયા ભર રહે હૈ વો સબકો પતા હૈ, આપ કિતના ભી સ્પીચ બોલ લે, કિતની ભી બડી આવાજ મે બોલ લે, સચ કભી ઝુકતા નહીં હૈ, વો ચાહે ઊંચી આવાજ મે બોલા જાય યા ધીમી આવાજ મે બોલા જાય, સચ સચ હી રહેતા હૈ। ઓર અબ આપકા પાખંડ જો હૈ, એ બીજેપી સમાજ કા, બીજેપી પાર્ટી કા જો પાખંડ હૈ, વો ધીમે ધીમે સબકે સામને ખુલ રહા હૈ કે વો ક્યા બોલતી હૈ, કરતી ક્યા હૈ, ઉસકે કિતને મુખોટે હૈ। હા, ગુજરાતીમાં એક કહેવત છે કે તને જોઈને હસવું હજાર વાર આવે છે પ્રભુ, તારા જ બનાવેલા તને આજે બનાવે છે, તમને જેણે બનાવેલા છે આજે એ તમે તમે એમ બધાને બનાવવા નીકળ્યા છો। તો ગુજરાતની પબ્લિક, મહેરબાની કરીને આજે અંધ મુખોટો તમે પહેરી રાખ્યો છે બીજેપીનો, એને કાઢીને ફેંકો, એને જો અસલી ફેસ છે, એનો જે જે સાચું એનું મોઢું છે એને બહાર જુઓ કે દેખાવે છે શું અને કરે છે શું, નહીતર યાદ રાખજો આજે અમે રોડ ઉપર છીએ, કાલે તમારા છોકરાઓ, આ ગુજરાતના બધી પબ્લિક, બધા છોકરાઓ, યુવા પેઢી બધી રોડ ઉપર હશે। આપ બીજેપી સત્તા આપ પક્ષ જે છે એ કદી યુવાનોના પક્ષમાં રહેતો નથી, એ પોતાના તિજોરી ભરવાના પક્ષમાં રહે છે। પોતાના છોકરાઓ પોતાની છોકરીઓનું જ્યારે વિષય આવે છે ત્યારે નિયમો બદલાઈ જાય છે, પણ આરજે જ્યારે અમારું વિષય આવે છે તો તમે બહાર હો, ટી શર્ટ ઉતારી ફેંકો, આ કરી ફેંકો, નિયમો શું શું સામાન્ય પ્રજા માટે જ છે? નિયમો સામાન્ય પ્રજા માટે આંબેડકરે નહોતા બનાવ્યા, એમનો પોતાનો જીવન એક ઉદ્દેશ્ય છે, થોડુંક શીખો। તમે શું ભણ્યા છો, તમારું જે વ્યક્તિત્વ છે, તમે એ કુર્સીની કિંમત રાખો, તમે કોણ છો અમે નહીં ઓળખતા, અમે કોઈ માણસ પાસે નથી જતા, કોઈ પણ માણસ હોય અમે કોઈ માણસ પાસે નથી જતા, અમે કુર્સી માટે જઈએ છીએ, એ જે મંત્રી પક્ષ ઉપર જે કુર્સી બેઠેલી છે એ કુર્સીની કિંમત અમે કરીએ છીએ, માટે એ કુર્સી ઉપર જઈએ છીએ। જ્યારે તમે કોઈ પણ શબ્દ હોય અમારા સામે વાપરો, એ પોતાની પદની ગરિમા જે જોજો કે તમે જે પદ ઉપર બેઠા છો એ વતી તમારે બોલવાનું છે, તમે વ્યક્તિગત રીતે કોણ છો અમે નથી ઓળખતા, તમે એ પદ ઉપર છો, એ મંત્રી છે, નાયબ સચિવ છે, સચિવ છે, મુખ્યમંત્રી છે, તમે આ વસ્તુ માટે જવાબદાર છો, અને જો તમે જવાબદારી માટે લાયકાત નથી ધરાવતા તો કુર્સી છોડીને જતા રહો। આજે હું શિક્ષક છું, હું જો એ લાયકાત ના ધરાવતી હોય તો મારે સ્કૂલ ભણાવવું ના જોઈએ, ઘણી એવી બધી નોકરીઓ છે કે જ્યાં મારા માટે પડેલી છે, ત્યાં હું મારી જીવન નિર્વાહ કરી શકું છું, તમે પણ ત્યાં જતા રહો। આ કુર્સી માટે લાયકાત નથી ધરાવતા, છોડીને જતા રહો, આમાં હું આ નોકરી આપું છું, મળે તો મળે, નહીતર જતા રહો, તમે ઘરે બેસો, તમારે હવે ઘરે બેસવું પડશે, કેમ કે તમે લાયકાત નથી ધરાવતા એ તમે જણાવી દીધું છે આ શબ્દો વાપરીને, કે તમે આટલી લાયકાત નથી ધરાવતા કે તમે પદ ઉપર બેસી શકો અને બધાને નોકરી આપી શકો, નથી ધરાવતા માટે તમે કુર્સી છોડીને જતા રહો, જે આવશે એ લાયકાત ધરાવતો માણસ આવશે અને બધાને નોકરી આપશે। ગુજરાત એક સક્ષમ દેશ છે, બિહાર એમપી જેવા જે